સુરતમાં વેપારી સાથે ઇન્ડોનેશિયાની કંપનીમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાના નામે 26 લાખની છેતરપિંડી આચરનારા બે આરોપીની ધરપકડ કરાઈ. સુરત સાયબર ક્રાઇમને બંનેના એકાઉન્ટમાંથી 16 લાખ જેટલી રકમ પણ મળી. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ખાસ એપ્લિકેશનથી કોલ કરતા, જેથી સામેની વ્યક્તિને ઇન્ટરનેશનલ નંબરથી કોલ આવ્યો હોવાનું લાગતું હતું. ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં પણ આ લોકોએ ગુનો આચરેલો હોય અને ષડયંત્ર કરેલું હોય તો હજી પણ તપાસ ચાલુ છે, અને ભારતમાં પણ અલગ અલગ જગ્યાએ જો ફરિયાદી મળશે તો ત્યાં પણ ગુનો દાખલ કરાવીને અમે એરેસ્ટ કરશું. અને સાથે સાથે આ એક આખું જે ષડયંત્ર છે તેમાં અન્ય લોકોની પણ સંડોવણી છે, એ લોકોની સંડોવણીને આઈડેન્ટિફાય કરીને હજી વધુમાં વધુ આરોપીઓને એરેસ્ટ કરીને જે આખું જે મોટું રેકેટ છે ઓનલાઈન ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાથી લોકો સાથે જે ષડયંત્ર થાય છે તેઓનું આખું રેકેટ તોડી પાડવાની સુરત સાયબર ક્રાઇમ સેલ આવતા સમયમાં કોશિશ કરશે.